નમસ્તે ધોરણાઠ વિષય વિજ્ઞાન અને એકમ અગિયાર હવે બળ અને દબાણ દબાણ અને દબાણ વિશે આપણે જોયું પ્રવાહી અને વાયુમાં કેવી રીતે દબાણ અસર કરે છે અને હવે આવે છે વાતાવરણનું દબાણ હવે વાતાવરણનું દબાણ એટલે શું તો કે ચારું બા આપણી ચારું બાજુઓ તો હવા જ છે એટલે કે આવડે એ આવરણ છે એને આપણે શું કહીએ છીએ વાતાવરણ હવે અહીંયા જે વાતાવરણની સુધી બહુ સરસ એક વ્યાખ્યા આપેલી છે હું જરાક પહેલાં એ લઈ લઉં પછી તમને ડિટેલમાં કહું હવા વડે લાગતા બળને વાતાવરણનું દબાણ કહે છે આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે આ વસ્તુ વળી પાછી એપ્લાય થઈ યાદ રાખજો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે હવે હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો આપણે ઉભેલો વિચારીએ તો નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું જ હશે હવે અહીંયા એકસો ચાલીસ નંબરના પેજ ઉપર એકમ ક્ષેત્રફળ ઉપર જુઓ હવાના સ્તંભ આ આકૃતિ અગિયાર પોઈન્ટ સત્તર છે અને વજનનું વજનને વાતાવરણનું દબાણ કહે છે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે આપણે જરા કે એ પણ જોઈ લે અગિયાર પોઈન્ટ અગિયારની શું છે તો કે એક સારી ગુણવત્તાવાળું રબરનું એક ચૂસક લેવાનું છે અને રબરના નાના કપ જેવો પણ એ દેખાય છે હવે કોઈ લીસી સમતલ સપાટી જે છે એના ઉપર જોરથી દબાવવાથી એ તરત ચોટી જાય છે અને આમ શું કામ થઈ જાય છે કારણ કે એની હવા આજુબાજુ હા હું તમને આ સમજાવું ને એ પહેલાં તમારે નાના હસો ત્યારે કદાચ બંદૂક લીધી હોય કાં તમારા નાનકડા કોઈ ભાઈ બહેનની એવી બંદૂક હોય કે એમાં એક નાનકડું એક તીર જેવું હોય અને એને તમે દબાવીને છોડો એટલે સીધું દિવાલમાં એ ચોંટી જાય અને એની આગળ આટલી નાનકડી રબરની ટ્યુબ આવે હવે આ છે હું દર વખતે કોઈપણ સ્ટુડન્ટ પાસે મગાવું ક્લાસમાં અને એ લોકો ઘરેથી લઈ આવે અને અહીંયા એનો અમે પ્રયોગ કરતા જે ખરેખર બહુ સરસ રીતે તમે તમારે ઘેરો હોય તો કરજો હવે તમે એ ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા શું થઈ જાય છે બહાર નીકળી જાય છે એટલે એ શું થઈ જાય છે ત્યાં ચોટી જાય છે અને ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવામાં લાગેલું બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી વાતાવરણના દબાણને પાર કરી શકે હવે વાતાવરણના દબાણનું મૂલ્ય વિશે તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો છે વાસ્તવમાં શું છે તો કે ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવા બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે સપાટીને સપાટીથી ખેંચીને ચૂસકને અલગ કરવું શક્ય બને નહીં હવે એક અનુમાન લગાવો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે અહીંયા તમારી પાસે એક સરસ મજાનું આપેલું છે એક પ્રયોગ જે હું તમને વાંચીને સંભળાવું એક પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર ક્ષેત્રફળ વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભનું હવાનું વજન લગભગ બસો પચીસ કિલોગ્રામ દળના કોઈપણ પદાર્થના વજન જેટલું જ હોય છે આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ જતા નથી તેનું કારણ છે કે આપણા શરીરની અંદરનું દબાણ અને વાતાવરણના દબાણ જેટલું જ હોય છે અને બહારના દબાણના નાબૂદ કરી લે છે તમને બહુ સરસ એક આકૃતિ આપી છે કે વાતાવરણનું દબાણ ફરીથી બેટા આ વસ્તુને ખાસ યાદ રાખવા જેવી છે સ્તંભમાં હવાનું વજન બસો કિલોગ્રામ દળના કોઈપણ પદાર્થના વજન જેટલું હોય છે હવે આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ જતા નથી શું કામ તો કે એટલું જ આપણા શરીરની અંદરનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે એટલે બહારનું દબાણને એ નાબૂદ કરી નાખે છે હવે અહીંયા એક અર્ધ ગોળાકારને ખેંચવા માટે ઘોડાઓને સત્તરમી સદીમાં જર્મનીમાં એક વૈજ્ઞાનિકે ઓટોવન ગેરીકે પાત્રમાંથી હવા બહાર કાઢવા માટે એક પંપનો આવિષ્કાર કર્યો હતો હવે એના માટે આ એણે પ્રવૃત્તિ કરી હતી કે આઠ આઠ ઘોડાનો ઉપયોગ કર્યો અને હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ઘોડાઓ પણ આ અર્ધ ગોળાકારને અલગ કરી શક્યા નહીં હવે આ તો રહી જર્મનીની વાત આ ચેપ્ટરમાં આપણે શું કર્યું એના વિશે થોડીક વાત તો કે બળ એ ધક્કો ખેંચાણ હોઈ શકે બળ જે છે એ પદાર્થ વચ્ચે આંતરક્રિયાને કારણે ઉદભવે છે બળને મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય છે પદાર્થની ઝડપ બદલાય કે તેની ગતિની દિશા બદલાય અને બંને બદલાય ત્યારે ગતિની અવસ્થા પણ બદલાય છે પદાર્થ પર લાગતા લાગવાને કારણે ગતિની અવસ્થા બદલાય અને એનો આકાર પણ બદલાય પદાર્થ પર સંપર્ક આવી અને સંપર્કમાં આવ્યા પછી વગર પણ બળ લગાડી શકાય છે ફરીથી સંપર્ક સાથે અને અસંપર્ક બળ પણ આમાં લગાડી શકાય હવે એકમ ક્ષેત્રફળે નીટ લાગતા બળને દબાણ કહે છે પ્રવાહીઓ અને વાયુઓ તેમના પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે એના આપણે પ્રયોગો જોયા અને તમે પ્રવૃત્તિ કરજો કરે આપણી આસપાસ રહેલી હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે આ રીતે આપણે બળ અને દબાણ વિશે ડિટેલમાં શીખ્યા અહીંયા હવે આપણે પૂરું કરીએ અને આ ચેપ્ટર તમારું અગિયારનું અહીંયા આપણે પૂરું થાય છે